જિલ્લાની બારડોલીની અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વખત હાલના ધારાસભ્ય ઈશ્વર પરમારને રિપીટ કરવામાં આવ્યો છે। બારડોલી વિધાનસભાની બેઠક પરથી 28 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી હતી, ત્યારે ભાજપના મોવડી મંડળે ફરીથી ટિકિટ ઈશ્વર પરમારને આપી છે, જેને લઈને બારડોલીના ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ વહેંચી ઈશ્વર પરમારથી થયેલી જાહેરાતને આવકારી હતી। આગામી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન છે અને એમાં અમારા દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ થાય છે। ત્યારે મને પણ ગત રાત્રે ટેલિફોનિક સંદેશો મળ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ બારડોલી, કે જે એક ઐતિહાસિક ભૂમિ છે, સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલીના ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જ્યારે મારા ઉપર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે, ત્યારે સૌપ્રથમ તો હું મારા ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણી નેતૃત્વને હું ખૂબ ખૂબ વંદન કરું છું, સાથે સાથે આભાર પણ વ્યક્ત કરું છું। અને ખાસ કરીને બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા 5 મંડળ, બારડોલી તાલુકો, બારડોલી શહેર, પલસાણા તાલુકો, કડોદરા નગર અને 84 તાલુકાના બીજા 18 જેટલા ગામો અને સુરત મહાનગરના કુંભારિયાના 7 જેટલા બૂથોના તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ, સહકારી અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને શુભેચ્છક મિત્રોએ મારી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી અને એનું જે કંઈક બારીકાઈથી નિરીક્ષણ કરીને ભારતીય જનતા પાર્ટીએ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સીઆર પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી તથા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં પણ મારામાં જે સમગ્ર અમારા આગેવાન શ્રીઓએ જે વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું મારા પક્ષનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।